ક્ષત્રિયોના આંદોલનમાં હવે અંદરોઅંદર મતભેદ, અંદરોઅંદરની ખેંચતાણથી વિખેરાશે આંદોલન. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારની ટિપ્પણીને લઈને રાજપૂતો નારાજ છે. રાજકોટ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં મહાસંમેલનો યોજાયા અને આગામી પણ સત્તાપક્ષ સામે લડત લડવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ મતદાન પહેલા જ અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા છે, જેમાં પદ્મિની બાવાળા અને યુવરાજસિંહ જાડેજાએ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવેલા છે. સાથે સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો પદ્મિનીબાએ આરોપ લગાવ્યો છે અને સમાજના આગેવાન પીટી જાડેજા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેવામાં પીટી જાડેજા પણ મેદાને ઉતરી આવ્યા છે અને તેમણે પણ પદ્મિનીબાને સણસણતો જવાબ આપ્યો છે. મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નહોતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? પેલા એવા નારા લગાડતા હતા કે બીજેપી તુસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. તો હવે 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 કોંગ્રેસનું આવી ગયું, બરાબર? તો આ શું ખીચડી શું પકાવે છે? કમિટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી, આ સામાજિક રોષ છે, સમાજનો રોષ છે. બેનો દીકરીઓને ટિપ્પણી કરી છે, આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રહે જ નહીં. જે બોલવું હતું બોલી લીધું. ઘણી વાર વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી. જો જોહર કરવાની વાત આવે તો સમાજે ને જ કીધું જોહર કરો. જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું, મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે, મને સમાજે ને જ કીધું. એ નિવેદન મારે કરવું ન કરવું, જોહર કોને કહેવાય, એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય. ભૂતકાળમાં રાજપૂતે હોળહોળ હજાર રાજપૂતોની જોહર કર્યું છે, એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય. જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો, એમાં સમાજ સંમત નહોતો, એ વ્યક્તિગત જોહરની જાહેરાત એને કરી હતી. રાજકોટમાં મહાસંમેલનથી ક્ષત્રિયો વર્ષો પછી એક થયા હોય તેવું પ્રતીત થયું, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે બધાને સમાજના મોટા નેતા બનવાની હોડ છે અને તેના કારણે અંદરોઅંદર ખેંચતાણ શરૂ થઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે અંદરોઅંદરના કલહેમાં આંદોલનનું મુખ્ય કારણ સાઈડમાં રહી જાય છે કે પછી ક્ષત્રિયોની સંકલન સમિતિ આ ખેંચતાણનું સમાધાન લાવે છે. શનિ મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ.